मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली पत्राद्या जैनो धर्मोस्तु मंगलम। देशाव गासिक नो मीनिंग शू छे? तो देश एटले के पूर्वे लीधेला जे व्रतो होय ने, एटले के जे बाकीना छे ने व्रतो, बाकीना 11 व्रतो होय छे, तो एमना थोड़ा थोड़ा भाग, थोड़ा थोड़ा भाग एटले के देश थी એમનું થોડું થોડું પરિમાણ કર રાખવાનું। એટલે સિમ્પલ છે કે જે બાકીના વ્રતો છે એમાં આપણને પરિમાણ કરવાનું, એટલે સંક્ષેપ કરવાના, તેનું મીનિંગ છે દેશ। અને દેશાવગાસિક તો એમાં આવે છે અવકાશ, એનું મીનિંગ શું છે કે અવસ્થાન, એટલે એમાં રહેવાનું, તેમાં રહેવાનું તે। એટલે દેશાવગાસિક એટલે કે બધા લીધેલા વ્રતો છે એમાં એમનું સંક્ષેપ કરવાનું। દ્રવ્ય ક્ષત્ર કાલ ભાવથી આપણે જોઈને કેવી રીતે સંક્ષેપ કરવાનું છે, કેવી રીતે ધારવાનું છે, તો એવી રીતે, તો આવી રીતે દ્રવ્ય ક્ષત્ર કાલ ભાવ ધારવું અને એનાથી ઘણું જે સંક્ષેપ આપણે કરી શકીએ છીએ। બીજા વ્રતોમાં હજી વધારે છૂટછાટ રહેલી હોય ને, જેમ કે છઠ્ઠા દિશા વ્રતમાં કેટલી બધી એરિયાની છૂટ હોય, પણ એમાં તો માત્ર ઘરમાં આપણે હોઈએ તો ઘરની છૂટ અથવા તો ઉપાશ્રય અને જે પરઠવા માટેની જગ્યા છે માત્ર એટલી છૂટ રાખીએ છીએ ને, એટલે ઘણું જ સંક્ષેપ થઈ જાય છે અહીંયા આ વ્રત દ્વારા। તો એનાથી પ્રેક્ટિસ થાય છે સાધુ જીવનની, તો એવી રીતે આપણે કરી શકીએ છીએ। પછી એક ક્વેશ્ચન હતું કે ઓન મૌન એકાદશી વી કેન ડુ દેશાવગાસિક સામાયિક, આ સજેશન છે, તો આ આપણે કરી શકીએ। મૌન એકાદશીના દિવસે આપણે આ કરી શકીએ અને બહુ સારી રીતે આરાધના થઈ શકે। આવી કોઈ પર્વતિથિના દિવસ હોય તો એ દિવસે આ કરી શકાય છે। પર્યુષણના પણ દિવસમાંથી કોઈ એક દિવસ આપણે કરી શકીએ છીએ। પછી એક ક્વેશ્ચન હતું કે 7 સામાયિક પછી પચ્ચખાંડ લઈએ છીએ કારણ કે 8 ન થાય, તો 8 પછી કરીએ તો સાંજનું 14 નિયમ સામાયિકમાં ધારી શકાય કે નહીં? તો હવે આપણે મેઇન 14 નિયમ ક્યારે લેવાના છે? સાંજના 14 નિયમ સૂર્યાસ્તથી પહેલાં લેવાના છે, તો સૂર્યાસ્તથી પહેલાં આપણને 14 નિયમ ધારી લેવા જરૂરી છે। પણ એ સૂર્યાસ્તથી પહેલાંનો સમય એ વખતે ભલે સામાયિક હોય કે નહીં હોય આપણો, પણ ધારવું જરૂરી છે 14 નિયમ। પછી સામાયિક હોય તો પણ એમાં ધારી શકાય, એ ન હોય તો પણ ધારી લેવાનું, અથવા તો પ્રતિક્રમણ આપણું ચાલુ હોય તો પ્રતિક્રમણમાં પણ આપણે ધારી શકીએ, એવી રીતે એ ધ્યાન રાખવાનું। પછી એક ક્વેશ્ચન હતું કે સ્થંડિલ મીન્સ વોટ, તો સ્થંડિલ એટલે કે વળી નીતિ કે નિહાર કરવું તે। પછી એક ક્વેશ્ચન હતો કે ધીસ પચખાણ અપ્લાયઝ ફોર હોલ ડે ઓર વાઇલ ડુઈંગ સામાયિક ઓર પ્રતિક્રમણ ઓનલી, તો આ દેશાવગાસિક વ્રત આપણે વિચાર્યું ને કે આજે આપણને કરવાનું છે આજના દિવસે, તો તે આખા દિવસ માટે જ આપણને સમજી લેવાનું, એટલે આરંભ સમારંભ બહુ નહીં થાય। આપણે પ્રતિક્રમણ સામાયિકમાં ન હોઈએ તો પણ ધ્યાન રાખવાનું કે આપણાથી કાંઈ વધારે આરંભ સમારંભો કાંઈ થઈ ન જાય। અને જેટલો આપણે ક્ષેત્ર, એમ પણ આપણે જો એમાં શું છે કે 2 પ્રતિક્રમણ અને 8 સામે કરીએ છીએ ને, તો અપ્રોક્સિમેટલી 10 કલાક તો એમ જ નીકળી જાય, સાથે સાથે વચ્ચે વચ્ચમાં 2-2 સામાયિકો હોય ને, તો 2-2 સામાયિકની વચ્ચમાં ગેપ પણ હોય, તો એમાં આપણે બીજું કંઈ કામ હોય જેમ કે રસોઈ બનાવવાની હોય કે વોશરૂમ જવાનું હોય કે અથવા બીજો કોઈ કામ હોય, તો તે એ કરી શકીએ। એટલે આવી રીતે પછી આખો દિવસ જ નીકળી જાય છે। અને વળી તેના જ હિસાબે આપણે જેવી રીતે દેશાવગાસિક વ્રતમાં આપણે જેવી રીતે ધારશું ને ક્ષેત્ર, તો એવી જ રીતે એક ક્ષેત્ર આપણે 14 નિયમમાં પણ, આપણે 2 ટાઈમ 14 નિયમ લેવાનું હોય ને, તો એ 14 નિયમમાં આપણને ધારી લેવાનું, સેમ ક્ષેત્ર આવી રીતે ધારી લેવાનું। તો શું થાય, આખો દિવસ અને રાત એ ક્ષેત્રની મર્યાદા આપણા, એટલે એ રહેલી હોય, આપણે ક્ષેત્રની મર્યાદામાં આપણે રહેલા હોય, એ દેશાવગાસિક વ્રત આપણે જે દિવસે પાલન કરવાનું આપણે નક્કી કર્યું ને, તો એ દિવસે આપણે કરી, એટલે આખો દિવસ આપણે એ વ્રતમાં રહી શકીએ છીએ, મર્યાદામાં રહી શકીએ છીએ, એવી રીતે હોય। અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ પણ આપણે ધાર્યું જ હોય ને 8 સામાયિકમાં, એટલે આપણને એ બધું નિયમ પાડવાના હોય છે, આખો દિવસ આવી રીતે એ થઈ એમાં જ વ્યતીત થઈ જાય, એટલે એવી રીતે સમજવાનું। અને 14 નિયમ લીધેલા હોય તો સામાયિક ન હોય તો ત્યારે પણ લાગુ પડે છે ને, 14 નિયમ વચમાં આપણે પારી લઈએ તો ત્યારે આ લાગુ પડે છે 14 નિયમ, એટલે આપણે મર્યાદાની અંદર જ બંધાયેલા હોઈએ છીએ આ દિવસમાં જોવા જઈએ તો।
બરાબર એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ડ્યુરિંગ સામાયિક ઇફ સમવન ડઝન્ટ નો હાઉ ટુ ડુ ઇટ ધેન કેન વન મેક ધેટ પર્સન ઓલ પ્રોસેસ બાય સાઇનિંગ ઓફ હેન્ડ ઓર આઈ ટુ મેક અન્ડરસ્ટેન્ડ ધેટ પર્સન હાઉ ટુ ડુ સામાયિક. તો હવે આપણે પોતે સામાયિક આપણે લીધેલું છે અને બીજા કોઈકને લેવાનું છે તો આપણે એના માટે સૂત્ર બોલી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સામાયિક જ લે છે ને એટલા માટે ચાલે, એમાં કોઈ પાપની પ્રવૃત્તિ નથી. પાપ આપણને મેઇન શું કરવાનું છે, જેવી રીતે સામાયિક વ્રતમાં, નવમા સામાયિક વ્રતમાં આપણે કેવી રીતે પ્રતિજ્ઞા લીધી, ત્રણ યોગ અને બે કરણ દ્વારા હું પાપ વ્યાપારોનો ત્યાગ કરું છું, એવી રીતે પ્રતિજ્ઞા લીધી હતી ને, તો સેમ અહીંયા આ એપ્લાય થાય છે. આ દસમા દેશાવગાસિક વ્રતમાં પણ આવી જ રીતે હોય છે કે મન વચન કાયા ત્રણ યોગથી હું કરીશ નહીં, કરાવીશ નહીં. શું? પાપના વ્યાપાર. એટલે પાપના વ્યાપારનું આવી રીતે છ કોટીથી છ પ્રકારે ત્યાગ હોય છે. પણ આપણને કોઈકને સામાયિક લે એટલે કોઈ લઈ શકતો ન હોય તો આપણે બોલી શકીએ, એટલે ત્યાં સાઇન કરવાની જરૂર નથી. જે સૂત્ર હોય ને તો એ બોલી શકાય છે, કારણ કે આપણે મૌનનું પચખાણ ન હોય, પણ મૌનનું પચખાણ લીધેલું હોય તો પછી કાંઈ નહીં થાય, એ ધ્યાન રાખવાનું. પણ આપણે મૌન ન હોય તો આપણે સૂત્ર વગેરે બોલીને આપણે એમને લેવડાવી શકીએ છીએ સામાયિક, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. મેઇન અહીંયા આપણે જે અતિચાર જોયા ને, તો એ અતિચાર ક્યારે લાગે છે? પાંચ અતિચાર, જે ધારેલો ક્ષેત્ર, જે મર્યાદિત ક્ષેત્ર છે ને, એનાથી બહાર રહેલા વ્યક્તિને આપણે ત્યાંથી કંઈક વસ્તુ મંગાવીએ કે મોકલીએ તો ત્યારે અતિચાર લાગે છે, મેઇન આ છે. પણ આ જે વ્યક્તિને આપણે સામાયિક કરાવીએ છીએ, લેવડાવીએ છીએ, એ તો અંદર બાજુમાં જ રહેલો હશે ને, એટલે આપણા ક્ષેત્રમાં જ હશે, અને એ પણ અહીંયા આ પાપવાળી ક્રિયા તો જ નથી, એટલા માટે એ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બોલીને પણ કરાવી શકીએ છીએ, સમજાવીને પણ કરાવી શકીએ છીએ કે આવી રીતે કરવાનું. પડી લેણ આવતું ન હોય, આવડતું ન હોય તો શીખવાડી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટાર્ટ કરશું 11મું પૌષધ વ્રત. તો 11મા પૌષધ વ્રતમાં આપણને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે સુવ્રત શેઠનું, આપણે સાંભળ્યું હશે. તો એમાં શું આવે છે કે તેઓ પૌષધ કરી રહ્યા હતા, તો ત્યારે શું થયું કે એમના ઘરે ચોરો ચોરી કરવા આવ્યા, પણ સુવ્રત શેઠ પૌષધમાં હતા માટે તેઓ અચલ રહ્યા, અને તેના પ્રભાવથી ચોરો ત્યાંથી ત્યાં જ ને ત્યાં જ સ્ટેચ્યુ બની ગયા, એટલે ચોરી કરી જ નહીં શક્યા. પછી રાજાના સૈનિકો આવીને એમણે અરેસ્ટ કરી લીધું, અને પછી રાજા એમણે ફાંસી આપવા તૈયાર થઈ ગયો. અને પછી સવારમાં જ્યારે સુવ્રત શેઠે પૌષધ પાર્યો, તો ત્યારે આવી રીતે ફાંસીના સમાચાર એમણે સાંભળ્યા કે ચોરને મળે એટલે આપેલા છે, તો તરત જ તેઓએ શું કર્યું કે ઝવેરાતનું થાળ લઈને રાજા પાસે ગયા અને થાળ સમર્પિત કરી અને એમને વિનંતી કરી રાજાને કે મારા ઘરમાં ચોરી કરતા જે પકડાયેલા ચોરો છે તો એમને છોડી મૂકો, પછી જ હું પારણું કરીશ. આપ છોડશો એમને ત્યારે જ હું પછી જ પારણું કરીશ. તો આવી રીતે કરીને શું કર્યું, એ જે ચોર હતા તો એમને પણ જીવનદાન, અભયદાન આપ્યું સુવ્રત શેઠે. તો આપણને શું શીખવાનું છે આ દૃષ્ટાંત દ્વારા, કે પૌષધ કરતી વખતે આપણી પણ એમના જેવી જ મનની સ્થિરતા હોવી જોઈએ. શું ચાલે છે, શું થઈ રહ્યું છે આસપાસ, તે આપણને એનું ધ્યાન હોવું ન જોઈએ. આટલી મનની એકાગ્રતા હોવી જોઈએ, તે ધ્યાન રાખવાનું. અને બીજું, આવી રીતે જે આપણે શું જોયું કે ચોર એમના ઘરે ચોરી કરવા આવેલા હતા, તો આપણને શું થાય, આપણા પાસે કોઈ આપણે ત્યાં કોઈ ચોરી કરવા આવે આવી રીતે, તો પછી આવી રીતે પૌષધ કે સામાયિક પાર્યા બાદ તો આપણને ગુસ્સો નહીં, પણ એ સામાયિક કે પૌષધમાં જ આપણને એના ઉપર ગુસ્સો આવી જાય, ક્રોધ આવી જાય, અને એમને બરાબર સજા મળવી જોઈએ એવા પ્રકારના આપણને આપણામાં આવા વિચારો આવી જાય ને. પણ અહીંયા આપણને શું શીખવાનું છે, મેઇન સાર શું છે સામાયિકનું કે પૌષધનું કે દેશાવગાસિક વ્રતનું, આ બધા શિક્ષા વ્રતો છે, એમાં શું મેઇન શું છે કે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ ને સામાયિકની, અને સામાયિક એટલે શું કે સમતાનો લાભ થવું જોઈએ, તો તેને જ સાચે અર્થે આપણે સાચો સામાયિક કર્યો એને જ કહેવાશે ને, કે પૌષધ એ જ કહેવાશે. એટલે સમતાનો લાભ જો ન થાય તો આપણે કહ્યું ને કે નિષ્ફળ જાય,
કારણ કે એનું મેઇન ફળ તો સાચો ફળ જ છે, સમતાનો લાભ થવો, પણ સમતાનો લાભ જ ન થયો, એનો ફળ જ નહીં મળ્યો, તો એ નિષ્ફળ પણ કહી શકાય ને. એટલે અહીંયા સુવ્રતના શેઠના એક્ઝામ્પલમાં આપણે શું સમજ્યા કે એમને કેવો સમતા ભાવ આવ્યો, એના કારણે પૌષત પાર્યા બાદ પણ આ ચોરોને છોડાવવા માટે ગયા ને, એમને અભયદાન આપ્યું ને. તો આવા પ્રકારનો સમતા ભાવ આપણામાં પણ આવવું જોઈએ, ક્ષમા આપનારના ભાવ આપણામાં પણ આવવા જોઈએ, આવા ગુણ આપણા આત્મામાં પણ પ્રગટવા જોઈએ. સહનશીલતાનો ગુણ, સમભાવ, ક્ષમા આપના, સહનશીલતા, મનની સ્થિરતા, આવા પ્રકારના ગુણ આપણામાં પણ પ્રગટવા જોઈએ, તો જ કહેવાશે કે આ સામાયિક દેશાવાસિક વ્રત કે પૌષધ તો તે સફળ બન્યું છે. પછી આગળ આપણે જોઈએ કે પૌષધ એટલે શું. પૌષધનું મિનિંગ છે કે જેનાથી ધર્મની પુષ્ટિ થાય, આપણામાં ધર્મની પુષ્ટિ થાય એને પૌષધ કહેવાય છે. અને આ ત્રીજું શિક્ષાવ્રત છે. આ સંયમની આપણને શિક્ષા આપનારું આ પૌષધ વ્રત એક સરસ એવું આલંબન રૂપ બની શકે છે, અને એ આપણને દુર્ગતિથી પણ બચાવે છે. જો એની અંદર જ પૌષધ કરતા કરતા જ આપણું આયુષ્ય કર્મનું બંધ થયું, તો પછી આપણી સદગતિનું જ આયુષ્યનું બંધ થશે, એટલે આવતો ભાવ આપણો સુધરી જશે, અને સદગતિની પરંપરાએ આપણને અંતે એ મોક્ષ અપાવનારું પણ બની શકે છે. આવું હોય છે આ પૌષધ વ્રત. પૌષધ વ્રત તો શું, આવું સામાયિક પણ હોય છે અને દેશાવકાસિક સામાયિક પણ એવું જ હોય છે. એટલા માટે આપણને આ વારંવાર કરવું જોઈએ. અને પૌષધ વ્રતથી શું થાય છે, આરંભ અને સમારંભથી આપણને સર્વથા નિવૃત્તિ એ આપે છે. એટલે કે નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ કાઇન્ડ ઓફ, કે આરંભ અને સમારંભથી સર્વથા આપણને નિવૃત્તિ આ આપનારો બને છે. માટે એ વારંવાર કરવાનું, એનાથી અનંતા જીવોને પણ અભયદાન આપી શકાય છે. એટલે પૌષધમાં સમજો કે આપણે 12 કલાક કે 24 કલાકો વિતાવ્યા, તો એટલા સમય સુધી અનંતા જીવોને અભયદાન આપણે આપી શકીએ છીએ. જો પૌષધ વ્રતમાં ન હોઈએ તો આપણે સાંસારિક ગૃહસ્થ અવસ્થામાં હોઈએ ને, ટોટલી પાપવાળી અવસ્થામાં, સાવધ્ય વ્યાપારો આપણા કન્ટિન્યુઅસલી ચાલુ હોય કરવાના અને કરાવવાના અને મન વચન કાયા દ્વારા, એટલે કન્ટિન્યુઅસલી પાપો તો લાગતા જાય, જીવોની હિંસા થતી જાય, પણ પૌષધ વ્રતથી શું થાય છે, આપણે બંધનમાં આવી જઈએ છીએ. 6 પ્રકારે હું જીવોને હણીશ નહીં, હણાવીશ નહીં, અને કોઈ પણ પાપના કાર્યો કરીશ નહીં, કરાવીશ નહીં, આવા પ્રકારે એ પણ મન વચન કાયાથી. એટલે 6 પ્રકારે અહીંયા પાછો એક પ્રતિજ્ઞામાં આવી જઈએ છીએ કે સાવધ્ય વ્યાપારનું ત્યાગ એવો. એટલે અહીંયા સાંસારિક પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરાય છે. આવી રીતે બ્રહ્મચર્યનું પાલન પણ કરી શકાય છે ઉત્કૃષ્ટ રીતે. એટલા માટે આપણને જેટલું થાય તેટલું વધારે પૌષધ વ્રતનું પાલન કરવું જોઈએ, અને એનું સેવન આપણે પર્વતિથિઓ હોય ને, જેમ કે સુદ પાંચમ હોય, સુદ આઠમ, વદ આઠમ, પૂનમ અને અમાવસ્યા, મિનિમમ આટલા દિવસે તો એટલીસ્ટ કરવું જ જોઈએ, અવશ્ય કરવું જોઈએ. એટલે મહિનામાં આ 5 ટાઈમ્સ તો એવી જ રીતે આપણે કરી શકીએ ઇઝીલી. અને ત્યાં આપણે જો આપણને શું કરવાનું, સંઘનો આપણો પોતપોતાના સંઘના વોટ્સએપ ગ્રુપ્સ હોય તો એમાં કહી દેવાનું કે હું જવાનો છું, આવી રીતે અહીંયા કરવાનું છું ઉપાશ્રયમાં જઈને, તો આ કેટલા આવે છે, એટલે આવી રીતે ગ્રુપ બની જાય, અને પછી બધા સાથે મળીને કરે ત્યાં ગુરુ ભગવાનની નિશ્રામાં ઉપાશ્રયમાં, કેટલી મજા આવે, એવી રીતે કરી શકાય. બરાબર, એવી રીતે કરવાનું, અને ત્યાં કેટલી બધો સત્સંગ થઈ શકે ગુરુ ભગવંતોની સાથે, કેટલું બધું આપ શીખી શકો છો, એવી રીતે કરવાનું. અને બીજું એક ધ્યાન રાખવાનું કે પૌષધ તે સૂર્યોદય થાય ને, સનરાઈઝ થાય એના બાદ જ લેવું જોઈએ, અને સૂર્યાસ્ત થાય એના બાદ પારવાનું, એટલું ધ્યાન રાખવાનું. સૂર્યોદય બાદ લેવાનું અને સૂર્યાસ્ત બાદ પારવાનું. આ પૌષધ વ્રત પણ 4 પ્રકારે બતાડ્યા છે, તો એ 4 પ્રકાર આપણે જોઈએ કે 4 પ્રકારો શું છે. પહેલું છે આહાર પૌષધ, એટલે કે એમાં પણ 2 પ્રકાર છે, સર્વથી અને દેશથી. સર્વથી એટલે કે ટોટલી, અને દેશથી એટલે કે અમુક ભાગે, એટલે ઓછો. દેશથીનું મિનિંગ શું છે કે અમુક ભાગથી,
બરાબર, એટલે અમુક ભાગથી આપણે આહાર પૌષધ કેવી રીતે સ્વીકારી શકીએ તે બતાડે છે. એટલે બે પ્રકાર આવી રીતે છે. તો પહેલો પ્રકારનો મિનિંગ આપણે જોઈએ, સર્વથી આહાર પૌષધ કેવી રીતે કરી શકાય. જો રાત દિવસ આપણે આહાર પાણીનો સંપૂર્ણ ત્યાગ કરીએ તો એને સર્વથી આહાર પૌષધ કહી શકાય છે. પછી છે દેશથી આહાર પૌષધ કેવી રીતે કરવાનું. તો આંબીલ કે કાસણું કરીએ તો એનું મિનિંગ શું થયું કે આપણે થોડીક છૂટ રાખી છે ને ખાવાની, અને બાકીનું ત્યાગ, બાકીના ટાઈમમાં ખાવા પીવાનું ત્યાગ એવી રીતે કર્યું છે ને. અને એ પણ પાણીનું આપણું છૂટ હોય, છૂટ રહેલી હોય દિવસ દરમિયાન. એટલે અહીંયા શું થાય છે કે દેશથી આવી રીતે આહાર પૌષધ કરી શકાય છે. પછી છે શરીર સત્કાર પૌષધ. આ પ્રકારના પૌષધ પણ બે પ્રકારે હોય છે, સર્વથી અને દેશથી. તો સર્વથી કેવી રીતે હોય, સ્નાન કે માલિશ કે શણગાર, શરીરનું શણગાર કે સૌંદર્યના સાધનોથી વગેરે શરીરને શણગારીને, એટલે શરીરને શણગારી શણગારનારી જે પણ વસ્તુઓ હોય છે ને, બધી જ વસ્તુઓ, એ બધાનો ત્યાગ કરવો. એટલે કે કોસ્મેટિક્સ હોય કે લોશન્સ હોય, ક્રીમ્સ હોય, વિલેપનના કોઈ પણ સાધનો હોય, તેલ વગેરે, કાંઈ પણ બામ હોય, કાંઈ પણ હોય, તો એ બધા અને શણગારના સામાનો, તો એ બધા જ સાધનોનું સર્વથા ત્યાગ કરવો. તો તે છે સર્વથી શરીર સત્કાર પૌષધ. અને દેશથી શરીર સત્કાર પૌષધ એટલે કે શરીરને શણગારનારી અમુક સામગ્રીઓનો જ ત્યાગ કરવો. એટલે માત્ર અમુક જ સામગ્રીઓનો, સામગ્રી સિવાય બાકી બધાનો ત્યાગ કરવાનો. તો તે છે દેશથી શરીર સત્કાર પૌષધ કરવો. પછી ત્રીજું છે બ્રહ્મચર્ય પૌષધ. એમાં પણ બે પ્રકાર છે, સર્વથી અને દેશથી. તો 8 પ્રહર એટલે કે 24 કલાકનું બ્રહ્મચર્યનું પાલન કરવું તે છે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ. અને દેશથી બ્રહ્મચર્ય પૌષધ એટલે કે માત્ર દિવસનું બ્રહ્મચર્ય પાળવું અથવા માત્ર રાત્રિનું બ્રહ્મચર્ય પાળવું. તો આવી રીતે કરી શકાય છે બ્રહ્મચર્ય પૌષધ. પછી છે અવ્યાપાર પૌષધ. તો અવ્યાપાર પૌષધ એટલે કે એમાં પણ બે પ્રકારે હોય છે, સર્વથી અને દેશથી. તો સર્વથી કેવી રીતે કરી શકાય, દિવસ રાતના એટલે 8 પ્રહરના એટલે કે 24 કલાક 24 આવર્સ માટે સર્વ પ્રકારના સાંસારિક વ્યાપારો હોય છે, વ્યવહારો હોય છે, એનો ત્યાગ કરવો તે છે સર્વથી અવ્યાપાર પૌષધ. અને દેશથી અવ્યાપાર પૌષધ એટલે કે અમુક વ્યાપાર નહીં કરું એવી રીતે ધારવાનું, અમુક અમુક સાંસારિક વ્યાપારો નહીં કરવા એવી રીતે ધારવાનું. તો હવે હમણાં એટલે આપણે જોયું આ 4 પ્રકારના પૌષધ કેવી રીતે હોય છે અને કેવી રીતે કરાય છે. પણ હમણાંના કાળમાં કેવી રીતે કરાય છે આહાર પૌષધ છે ને, આહાર પૌષધ, તો તે દેશથી અને સર્વથી એમ બે પ્રકારે કરાય છે. બે પ્રકારે એટલે કેવી રીતે, જે સર્વથી એટલે કે ઉપવાસ સમજી લેવાનો, એ પણ કેવો, 24 ઉપવાસ. 24 ઉપવાસ કરીએ તો આપણે કહી શકીએ કે આપણે સર્વથી આહાર પૌષધ કર્યું છે. અને દેશથી કરીએ તો 24 ઉપવાસ હોય કે આંબીલ કે કસણું એવી રીતે. તો એવી રીતે સર્વથી અને દેશથી આહાર પૌષધ કરાય છે. પણ બાકીના 3 પૌષધ છે ને, જેમ કે શરીર સત્કાર પૌષધ, એ આપણાથી દેશથી નહીં પણ સર્વથી કરવાનું હોય છે. બ્રહ્મચર્ય પૌષધ પણ સર્વથી કરવાનું હોય છે, અને અવ્યાપાર પૌષધ પણ સર્વથી કરવાનું હોય છે. બરાબર, એટલે થોડીક પણ છૂટછાટ એમાં આપણે રાખી શકતા નથી. જેટલા સમય સુધી આપણે પૌષધ લઈએ છીએ ને, એટલા સમય સુધી કમ્પ્લીટલી એનો ત્યાગ હોવો જરૂરી છે, એવું છે. બરાબર, એટલે દેશથી નથી પણ સર્વથી સ્વીકારવાનું હોય છે આપણને બાકીના 3. બરાબર, એટલે એ 4 પ્રકારના પૌષધનું આપણને પાલન કરવાનું હોય છે. અને એ ક્યાં, કઈ જગ્યાએ, ઉપાશ્રયમાં કરી શકાય, અથવા તો પૌષધ શાળાઓ હોય તો ત્યાં પણ કરી શકાય, અને ઘરમાં પણ કરી શકાય છે. ઘરમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, ઘરમાં પણ કરી શકાય છે. એના માટે એક અલગ રૂમમાં પછી ત્યાં વ્યવસ્થા જો હોય તો આવી રીતે કરી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, અને એમ તો ગુરુ ભગવાન
ત્યાંની હાજરી રહેલી હોય ને ઉપાશ્રયમાં તો એમની નિશ્રામાં જ કરવો જોઈએ. જો નહીં હોય ને તો પછી પોતાની રીતે કરી શકાય છે, અથવા તો આવી રીતે ગ્રુપ બનાવીને અથવા તો ઇન્ડિવિજ્યુઅલી પણ કરી શકાય છે. અને એમાં શરીર સત્કારનો નિષેધ કરેલો છે ને, કે શરીરનો સત્કાર નહીં કરી શકાય, તો એના કારણે પછી શું સર્વ આભૂષણો હોય ને પહેરેલા જે પણ ઓર્નામેન્ટ્સ હોય તો તે બધા જ રાખી લેવાના ઘરમાં, એ બધું પહેરીને કરાય નહીં, એ ધ્યાન રાખવાનું. અને માત્ર જે સ્ત્રીઓ હોય તો સૌભાગ્યના જે ચિહ્નો હોય એ માત્ર એટલું છૂટ રાખીને, એટલું છોડીને બીજું બધું ત્યાગ કરી શકાય છે. એટલે જે સૌભાગ્યના ચિહ્નો એ પહેરી શકાય છે, એટલે એ ધારણ કરી શકાય, બાકી બધું આપણને ત્યાગ કરવાનું. પછી સ્નાન કર્યા વિના જ પૌષત કરવું જરૂરી છે, બરાબર, સ્નાન કર્યા વિના જ કરવાનું. પછી કારણ કે એ દિવસ આપણે નક્કી કર્યું છે કે પૌષત કરવાનું છે, તો કમ્પ્લીટલી આપણને એ દિવસ માટે સાધુ જીવન, આપણને સાધુ જીવનનો આસ્વાદ લેવાનું છે ને, તો પછી સ્નાન આપણે કરીએ તો પછી એ શરીર સત્કારમાં આવી જાય ને, તો શરીર સત્કારનું તો ત્યાગ કરીએ છીએ ને આપણે, તો શરીર સત્કારનું ત્યાગ કરીએ છીએ તો આવી રીતે સ્નાન પણ નહીં કરી શકાય કે આજે મને પૌષધમાં બેસવાનું છે તો બરાબર હું શરીરને ચોખ્ખો કરી લઉં. એટલા માટે સ્નાન નહીં કરી શકાય આપણાથી, એ દિવસે સ્નાન નહીં થાય તે ધ્યાન રાખવાનું. પછી પૌષધમાં બેસીને શું કરી શકાય છે, જેવી રીતે આપણે સામાયિકમાં કર્યું ને, 8 સામાયિકોમાં અલગ અલગ કેવી રીતે કર્યા બેસીને, એવી જ રીતે જ્ઞાનનો અભ્યાસ કરી શકાય, પ્રવચન સાંભળી શકાય, પછી સારા પુસ્તકો વાંચી શકાય, જાપ કરી શકાય, શુભ ધ્યાનમાં રહી શકાય, આત્મિક સાધના એ બધું કરી શકાય છે. આવી રીતે આખો પૌષધનો ટાઈમ વ્યતીત કરી શકાય છે. અને બીજી ક્રિયાઓ પણ છે તે પણ આપણે કહીશું. અને સમજો કે એમાં આપણને તપ કયો શું કરવું જોઈએ, ટ્રાય કરવો ઉપવાસ થાય તો, નહીં થાય તો કાંઈ વાંધો નહીં, થાય તો ઉપવાસ એટલે ચોવિયારો, ન થાય તો તિવ્યાર ઉપવાસ, તિવ્યાર ઉપવાસ નહીં થાય તો આયંબિલ કરી શકાય, આયંબિલ પણ ન એટલે એ પણ હાર્ડ લાગે તો એકાસણું કરી શકાય, પણ એકાસણાથી ઓછું કાંઈ પણ કરાય નહીં, એટલે કે બ્યાસણું નહીં ચાલે. પૌષધમાં ધ્યાન રાખવાનું કે બ્યાસણું નહીં ચાલે. શું કરવું જોઈએ, છેલ્લામાં છેલ્લું એકાસણું તો એ જ કરવાનું, એનાથી ઓછું નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. પછી બીજું આપણને ધ્યાન રાખવાનું છે કે પૌષધના 18 દોષોમાંથી એક પણ દોષ લાગી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું આપણને. પછી આપણે શાસ્ત્રમાં જેમ ઉદયન રાજા, સુદર્શન શેઠ, શંખ શ્રાવક, સાગરચંદ્ર એ વગેરે આવા મહાપુરુષો જોયા છે, શ્રાવકો જોયા છે, તો એમની જેવી જ રીતે ઉછળતા ભાવપૂર્વક અને ઉપસર્ગોને સહન કરવાપૂર્વક આપણને પૌષધ કરવું જોઈએ. એક વખત પૌષધમાં આવી ગયા અને પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગયા પછી આપણને બીજું કંઈ વિચારવું જ નહીં, બધા ઉપસર્ગોને સમભાવે સહન કરી લેવાનું. કારણ કે એમાં આપણે યાદ રાખવાનું કે સમતાનો લાભ આપનારો હોય તેને જ આપણને સફળ કહી શકાય કે એ સફળ થયું સામાયિક કે પૌષધ કે દેશાવકાશિક વ્રત. જો થોડુંક પણ આપણે કષાયોનું સેવન કરી દીધું, સમતા ભાવ રહ્યું જ નહીં, તો પછી એ નિષ્ફળ થઈ ગયું ને, ફળ આપનારું જે મેઇન ફળ છે એ આપનારું બન્યું જ નહીં, એટલા માટે નિષ્ફળ કહી શકાય. એટલા માટે આપણને અને આવી રીતે કષાયોનું એ થઈ પણ જાય સેવન, છતાં પણ એવી રીતે આપણને છોડી નહીં દેવાનું કે નહીં મને તો કશાયો આવી જાય છે, બધા નિષ્ફળો થઈ જાય છે તો હવે મને કરવું જ નથી, પણ એ જ તો આપણને એને તો જીતવાનું છે, આપણને એને તો આપણને પરફેક્શન સુધી લાવવાનું છે. અને એ પ્રેક્ટિસથી જ થશે, એક દિવસમાં કાંઈ થઈ નહીં જાય. એક જ દિવસમાં આપણે પુણ્યશ્રાવકના લેવલ કે આનંદ શ્રાવક, કામદેવ શ્રાવકના લેવલના શ્રાવક નહીં બની શકશું, એના માટે બહુ જરૂર છે પ્રેક્ટિસનું. તો એ પ્રેક્ટિસ કરતા કરતા જ પરફેક્શન આવશે. સ્ટાર્ટિંગમાં બધું કશાયો નું સેવન થઈ પણ જશે, પણ પછી પ્રાયશ્ચિતના ભાવો ભાવવાના, પણ કરતા રહેવાનું પ્રેક્ટિસ. પછી એ હજી એક આવ્યું હતું શાસ્ત્રમાં, ભરતચક્રી એક દૃષ્ટાંત. તો ભરત ચક્રવર્તી છે, એમના પુત્ર સૂર્ય યશા, તો સૂર્ય યશા એમના પુત્ર હતા, તો પર્વતિથિએ તેઓ પૌષધ તો કરવાનું કદી પણ ચૂકતા જ ન હતા.
તો એક વખત ઇન્દ્રએ શું કર્યું, એમની પ્રશંસા કરી ત્યાં સભામાં. તો એ એમની પ્રશંસા રંભા અને ઉર્વશી આ બે છે ને દેવીઓ, તેઓ સાંભળી નહીં શકી. રંભા ને ઉર્વશી તો પછી સાંભળી નહીં શકી, સહન કરી નહીં શકી, જોરદાર જેલસી આવી ગઈ. તો તેઓ એમની પરીક્ષા કરવા માટે ધરતી પર આવી ગઈ. છતાં પણ બધું કંઈ કર્યું અને છતાં પણ તેઓ ફેલ થઈ ગઈ. તો આ લેવલનું હોવું જોઈએ આપણું પૌષધ વ્રત, સૂર્ય યશા જેવું બરાબર. થોડુંક પણ ડગમગ થવું ન જોઈએ. કોઈ પણ કેવા ઉપસર્ગો આપે, બધા જ પરિષહો ઉપસર્ગોને સહન કરવા અને ત્યાં અચલ રહેવાનું. કાંઈ પણ આપણને સાંભળવામાં આવે, કોઈ પણ પ્રકારની ન્યૂઝ, છતાં પણ સારી હોય કે ખરાબ હોય, આપણને ન તો ક્રોધ કરવું, ન તો રાગ કરવું, ન તો દ્વેષ કરવો, સમભાવે રહેવું, એ જ આપણી ટેસ્ટ છે અને એમાં જ આપણને પાસ થવાનું છે. પછી આ આપણને શું કરવું જોઈએ, આપણે એ પહેલાં જોયું કે પૌષધ છે તો તે આપણને પર્વતિથિએ તો અવશ્ય કરવું, પણ સાથે સાથે બીજા જે પણ પર્યુષણના દિવસો આવે છે કે જ્ઞાન પંચમી હોય, મૌન એકાદશી, એવા જે વિશિષ્ટ પર્વો હોય ને, અથવા તો શાશ્વતી ઓળીના નવ નવ દિવસો આવતા હોય, તો ત્યારે પણ કરી શકાય છે, અવશ્ય ત્યારે પણ કરવું જોઈએ. તો ત્યારે પણ આપણે આવા પર્વતિથિના દિવસોમાં કરીએ તો ઉપાશ્રયમાં ઘણા બધા જણ ભેગા પણ થઈ જાય ને સાથે સાથે થઈ જાય, બહુ સરસ થઈ જાય. અને કોઈ ન પણ હોય તો એકલા પણ કરી લેવાનું બરાબર આવી રીતે, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં નાખીએ તો ઘણા જણ એકબીજાને જોઈને પછી પ્રેરણા મળે ને એકબીજાને. તો આવી રીતે એક વ્યક્તિ જો તૈયાર થાય અને એની પ્રેરણાથી બીજા ઘણા બધા તૈયાર થઈ જાય તો એ બધું લાભ એ વ્યક્તિને મળે. એટલા માટે આપણને પ્રેરણા આપતા રહેવાનું, પોતાના જે સંઘના પોતાના ગ્રુપ્સ હોય ને એમાં કહેવાનું કે બધાને પ્રેરણા આપવાની કે આવું આ દિવસ આવી રહ્યું છે, પહેલા જ કહી દેવાનું કે આ દિવસે હું પૌષધ કરવાની મને ભાવના છે, તો આપ બધા પણ આવો, જોડાવો. તો આવી રીતે ઘણા બધા જોડાતા જાય અને પૌષધ થતું જાય આવી રીતે બરાબર, આવી રીતે કરવાનું. પછી આપણને જો દિવસ રાત એટલે 24 કલાક વાળા પૌષધની જો એ કરવાની જો અનુકૂળતા જો સમજો ન હોય ને, તો પછી 4 પ્રહરી પૌષધ પણ કરી શકાય છે. એટલે કે માત્ર દિવસનું 12 કલાકનું પૌષધ કરી શકાય, અથવા તો માત્ર રાત્રિ પૌષધ પણ કરી શકાય 12 કલાકનું, એટલે કે 4 પ્રહર વાળું આવી રીતે પણ કરી શકાય છે, પણ કરવું જોઈએ. 12 કલાકનું પણ કરીએ એટલે કોઈક ઓફિસ વાળા હોય, બિઝનેસ વાળા હોય, તેઓ રાત્રિએ ફ્રી હોય, તો ક્યારેક સમજો જો આવી જતા હોય સૂર્યાસ્તના ટાઈમ પર, તો પછી એ આવી રીતે તે કરી શકે, માત્ર રાત્રિ પૌષધ પણ કરી શકે, બહુ જ બિઝી હોય તો. આવી રીતે પણ કરીને પણ કરવું જ જોઈએ અવશ્ય બરાબર. અને કાંઈ પણ જાણાઓ પણ રાખવી હોય જરૂરી, જે પણ એકદમ જરૂરી જાણા હોય તો એ રાખીને પણ આ વ્રત તો દરેક જણે અવશ્ય સ્વીકારવું જ જોઈએ બરાબર, એ ધ્યાન રાખવાનું. અને પૌષધમાં એક વસ્તુ છે કે જે ખાસ બધાની પાસે અવશ્ય હોવી જ જોઈએ, તો તે શું છે, તે છે દંડાસન. તો દંડાસન એવી વસ્તુ છે કે આપણે જો પૌષધ કરવાનું હોય તો લઈ જતા ન હોઈએ, પણ આવી રીતે નહીં ચાલે કે એક કોમન પડેલું હોય તે ઉપાશ્રયમાં તે જ વાપરવાનું, એવું નહીં હોય. બધાને પોતપોતાનું બાય કરી લેવાનું માર્કેટમાંથી દંડાસન બધા પાસે. હવે ફેમિલીમાં સમજો કે 5 જણ હોય તો પણ એવું ના હોય કે ફેમિલી દીઠ એક દંડાસન લઈ લીધું તો થઈ ગયું, એવું નહીં હોય, નહીં ચાલે. 5 જણ છે તો 5 માટે 5 હોવા જોઈએ દંડાસનો, દરેક માટે ઇન્ડિવિજ્યુઅલ. કેમ, એનું દંડાસનનું પણ ખૂબ મહત્વ છે. બધાને પોતપોતાનું લઈને રાખવું જરૂરી છે, કારણ કે સાંજ થઈ જાય ને તો એના બાદ શું હોય છે, રાત્રે અંધકાર હોય, દેખાય નહીં જીવો હોય, તો માટે ચાલવું કેવી રીતે, ચાલતા ચાલતા દંડાસનનો ઉપયોગ તો કરવો જરૂરી છે. દંડાસનના ઉપયોગ વગર ચલાય જ નહીં એક પગલું પણ. તો હવે આવી રીતે કોમન હશે તો પછી શું થશે, બીજા બધા વ્યક્તિઓને બેસવાનું અને એક જ વન એટ અ ટાઈમ ઓનલી વન પર્સન આવી રીતે ચાલી શકે એક દંડાસનનો ઉપયોગ કરીને, આવી રીતે થાય ને પછી.
તો નહીં ચાલે ને, અથવા તો એક એક વ્યક્તિ દંડાસન ફેરવતો જાય ને, બે બે જણ સાથે સાથે ચાલે, આવું આવું કરવાનું, એવું નહીં ને, બધાને પર્સનલ પોતપોતાના દંડાસન લઈને રાખવું જોઈએ સાથે, એ ધ્યાન રાખવાનું. પછી કડી ચૂનો પણ રાખવાનું, એ પણ એનું એ પણ બાય કરી લેવાનું પાણીમાં નાખવા માટે. પછી કાનમાં નાખવા માટે કોટન પણ એ લેવા જરૂરી છે. આટલી અમુક સામગ્રીઓ હોય ને, બીજી કોમન સામગ્રીઓ તો બધાને ખ્યાલ છે, કપડાં, ધોતી, ખેસ વગેરે. આપણે માત્ર થોડીક અમુક વસ્તુઓનું જ વાત કરશું હમણાં. તો જે કોટન પ્લગ્સ હોય ને, તો એ પણ લેવા જરૂરી છે સાથે. રાત્રિ સૂતા ટાઈમ એ કાનમાં નાખીને પછી સૂવાનું, એવી રીતે એ જરૂરી છે. પછી મચ્છરદાની પણ પોતપોતાની સાથે લઈ લેવાની. એવી રીતે નહીં કરવાનું કે જ્યાં ઉપાશ્રયમાં જ્યાં પડેલી હોય, કે મહારાજ સાહેબની હોય, ગુરુ ભગવાનની હોય, તો એમના પાસેથી લેવાની, એ બધું નહીં કરવાનું. પહેલાંથી જ લઈ લેવાની, બધા મટીરિયલ્સ પોતપોતાના લઈ લેવાના ને, બધાની તૈયારી પોતપોતાની, આખો કીટ હોવું જોઈએ. ઔષધનું એક પોતપોતાનું અલગ એક કીટ હોવું જોઈએ. તો એ બધું કીટ લઈને જ પછી જવાનું પોતપોતાનું, ત્યાંથી મહારાજ સાહેબનું લેવાનું નહીં. એમને પણ જોઈતો હોય ને, ભલે એક્સ્ટ્રા હોય કે ત્યાં પડેલા હોય, છતાં પણ પોતપોતાનું લઈ લેવાનું આ બધું, આ અમુક વસ્તુઓ. પછી જેન્ટ્સ માટે કોટનનું કંદોરો પણ એમનો ઉપયોગ થતો હોય છે, એ પણ એમને લઈ લેવાનું. આ અમુક વસ્તુઓ લઈ લેવાની, બરાબર. પછી અમુક સાવધાનીઓ શું રાખવી જરૂરી છે તે પણ ધ્યાન રાખવાનું. હા, આપણે બધી જ વસ્તુઓની વાત નથી કરી, ઓનલી અમુક વસ્તુઓની વાત કરી છે, બરાબર. બાકીની પણ ઘણી વસ્તુઓ હોય છે, પણ એ કોમન હોય છે, બધાને ખ્યાલ હશે. પછી અમુક વસ્તુઓ શું છે કે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા ટાઈમ નિસ્સીહી એ કહેવું જરૂરી છે, અને નીકળતા આવશ્યક બોલવું એ પણ કમ્પલસરી છે. જો આપણે નહીં કહીએ તો પછી પાછો આપણને દોષ લાગે છે, અતિચાર લાગે છે. એટલા માટે આ આદત પાડવી જોઈએ, ધ્યાન રાખવાનું. જેવી રીતે આપણે દેરાસરમાં આપણે કહેતા હોઈએ ને, નિસ્સીહી અને આવશ્યક, નીકળતાને પ્રવેશ કરતા ને નીકળતા, તો એવી જ રીતે ઉપાશ્રય માટે પણ આ રૂલ છે. અને એવું નથી, ધ્યાન રાખજો, ઔષધ માટે જ આ રૂલ નથી, પણ આપણે ઔષધ ન હોય એમ જ જતા હોઈએ ને વ્યાખ્યાનવાણી કે વંદન માટે, તો પણ એ બોલવાનું હોય છે નિસ્સીહી આવશ્યક. કારણ કે એમાં શું હોય છે કે હવે હું મન વચન કાયાથી હું કોઈ, એટલે સાંસારિક વસ્તુઓ, જે સાંસારિક કાર્યોનું હું ત્યાગ કરું છું, નિસ્સીહીનું એ મિનિંગ છે. એટલા માટે આપણું કંઈ પૌષદ કે કંઈ ન હોય ને, તો પણ એ નિસ્સીહી આવશ્યક ઉપાશ્રયમાં પણ બોલવું જરૂરી છે. પછી બીજું ધ્યાન રાખવાનું કે પૌષદમાં બિયાસણું નહીં ચાલે, મિનિમમ એકાસણું જરૂરી છે. હવે સમજો કે આપણે રાત્રિ પૌષદ કરતા હોઈએ, માત્ર રાત્રિનું પૌષદ, તો હવે એમાં એનું એ મિનિંગ નથી કે દિવસમાં આપણે કેટલું પણ કાંઈ પણ વાપરી લીધું તો ચાલે, એવું નથી. રાત્રિનું પૌષદ કરશું ને, તો પણ દિવસમાં એકાસણું મિનિમમ હોવું જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. ભલે દિવસમાં આપણું પૌષધ નથી, છતાં પણ ઉપવાસ આંબિલ કે એકાસણું કરવાનું, અને પછી રાત્રે પૌષધ સ્વીકારવાનું. પછી કટાસણું, કેટલા જણ પગ ઊભા ઊભા રહીને પગથી જ ઉચકતા હોય છે, પગના આંગળીઓથી, તો એ પણ એવી રીતે નહીં કરાય. આવી રીતે જે ઉપકરણો છે ને, સામયિકના ચારિત્રના ઉપકરણો, તો એવી રીતે પગથી આવી રીતે ઉચકવું ન જોઈએ, અવિનય થાય છે. પણ હાથથી આપણને ઉચકવાનું ઉચકવાનું હોય તો. પછી ઝાટકા પણ કેટલા આપતા હોય, ઝાટકા પણ આપવા ન જોઈએ કટાસણાના, કારણ કે એનાથી વાયુ કાય જીવોની અને બીજા નાનકડા જીવોની પણ હિંસા થાય છે આવી રીતે, એટલે ઝાટકા અપાય જ નહીં, એ ધ્યાન રાખવાનું. પછી પડીલેહણની ક્રિયા હોય, બે ટાઈમ પડીલેહણ આવશે ને એમાં, તો પડીલેહણની ક્રિયામાં આપણને દૃષ્ટિ પડીલેહણ બરાબર કરવાનું, આંખોથી ચેક કરવાનું, એમ જ ખાલી કરવાનું છે પડીલેહણ, એટલા માટે ફટફટ ફટફટ કરી દીધું એ નહીં ચાલે. બરાબર પ્રોપરલી આપણે જે વસ્ત્રનું પડીલેહણ કરીએ છીએ, તો આખો આંખોથી જોવાનું છે, આ દૃષ્ટિ પડીલેહણ છે. આંખોથી આખો નજરો ફેરવવી જોઈએ આખા વસ્ત્રો ઉપર, આગળ પાછળ બરાબર, કે જીવો તો નથી ને, એનાથી વિચારો કેટલા પણ કર્મોનો ક્ષય થશે. પડીલેહણ કેવી એક સારી ઉત્કૃષ્ટ એવી એક ક્રિયા છે, કે જેનાથી આપણે ઘણા બધા પાપોથી બચી શકીએ છીએ. આપણે કર્મ નિર્જરા પણ કેટલી થાય છે, અહિંસાના ગુણની વૃદ્ધિ થાય છે. એટલા માટે એકદમ પ્રોપરલી અને ઉત્કૃષ્ટ ભાવથી કરવાની, અને ઉભડક આસને જ બેસીને કરાય આ પડીલેહણ, બરાબર.
ઊભા ઊભા જો આપણે દૃષ્ટિ પડીલેણ કરી શકાય, જો લાંબુ કાપડ હોય ને મોટું હોય તો ઊભા ઊભા દૃષ્ટિ પડીલેણ કરી શકાય, આંખોથી ચેક કરી શકાય. પણ બોલ બોલવાના હોય ને, પડીલેણના બોલ 25 બોલ હોય, 10 બોલ જેટલા પણ બોલ હોય, તો તે કેવી રીતે ઉભળક આસને જ એ બોલી શકાય, બોલો હોય ને તે. પડીલેણ ભલે ઊભા ઊભા કરી શકીએ દૃષ્ટિ પડીલેણ, પણ બોલ બોલવાના હોય તો એ ઉભળક આસને જ બેસીને બોલાય છે. અને બીજું, પડીલેણ ચાલતું હોય ને તો કમ્પલસરી આખો મૌન રાખવું જરૂરી છે, વાતચીત તો જરાય નહીં થાય, નહીં તો ત્યાં આપણને પાપ લાગે છે. બરાબર, મૌન રાખવું જરૂરી છે. અને સૂત્ર હોય તો એમાં ધ્યાન આપવાનું, જે સૂત્ર હોય એટલે બોલ બોલી રહ્યા છે એમાં ધ્યાન રાખવાનું. પછી બીજું, ચોમાસાનું કાળ હોય ને તો એ ચોમાસાના કાળ માટે ખાસ છે કે મધ્યાહન હોય ને બપોરમાં, તો ત્યારે કાજો કાઢવું જરૂરી છે. બાકીના સિઝન્સમાં નહીં કાઢીએ, બપોરે તો એ ચાલે, પણ ચોમાસામાં તો કમ્પલસરી એ ચૂકવાનું નહીં, એ ધ્યાન રાખવાનું. પછી પગલૂછણા ત્યાં પડેલા હોય ને ઉપાશ્રયમાં કે ઘરમાં પણ પગલૂછણા હોય તો ત્યાં પગ સાફ નહીં કરાય, એ ધ્યાન રાખવાનું. આપણે ધાર્યું છે, નથી ધાર્યું ને પગલૂછણા, તો કેવી રીતે યુઝ કરી શકાય? અને ધારી પણ નહીં શકાય ને પગલૂછણા, ધારી પણ કેવી રીતે શકાય? કારણ કે આપણું શરીર સત્કારનો તો ત્યાગ છે ને, તો શરીરનો શરીર સત્કાર એ પણ કરી નહીં શકાય, સાફ સફાઈઓ કંઈ કરાય નહીં, એટલા માટે પગલૂછણાનો ઉપયોગ જ નહીં કરાય ઔષધમાં કે સામાયિકમાં કે દેશાવગાસિક સામાયિકમાં, તે ધ્યાન રાખવાનું. અને એમ પણ પગલૂછણા આપણે પગ લૂછીએ તો શું થાય, નીચે જીવડા હોય આ પગલૂછણાની નીચે, બધા જ બધાનું શું થઈ જાય, કચ્છરગાંઠ નીકળી જાય, બધા ઘસાઈ જાય, ચવી જાય, એટલા માટે બિલકુલ નહીં કરાય. પછી પૈસા હોય તો પૈસા કે વોચ હોય તો એને પણ ટચ નહીં કરી શકાય. હા, અને વોચ જો સેલ વાળું હોય તો નહીં, ટચ નહીં થાય, મિકેનિકલ હોય તો પણ એને રહેવા દેવાનું, ધારેલું ન હોય તો રહેવા દેવાનું, ટચ નહીં કરવાનું. બરાબર, મેન તો પૈસા તો ટચ જ નહીં કરાય, તો એટલે કોઈ પ્રભાવના આપતો હોય તો એ સ્વીકારવી ન જોઈએ સામાયિકમાં. હા, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેટલાક જણ શું કરતા હોય, સામાયિકમાં આપણે જોયું હશે ને, બધાના સામાયિક ચાલુ જ હોય ત્યારે ફરી ફરીને સામાયિકની અંદર જ બધાના કટાસણા ઉપર રાખતા હોય ને પ્રભાવના, તો એ પણ કેવી રીતે ચાલે? પ્રભાવના આપવાની હોય તો આપ પછી આપ આપવી જોઈએ, આફ્ટર સામાયિક. અને જો બીજા એક્સ્ટ્રા જણને અપાઈ પણ ગઈ તો એમાં શું થઈ ગયું, કઈ નહીં થાય. એવું શું જરૂરી છે કે સામાયિક કરતા કરતા ત્યારે જ પ્રભાવના આપવાની હોય અને એમના કટાસણા ઉપર રાખવાની કે એવું બધું કરવાનું? સામાયિકમાં પ્રભાવના ન આપવી જોઈએ, નહીં ચાલે. હવે વિચારો, આપની ભાવના સારી છે, પ્રભાવના આપવાની આપની ભાવના સારી છે, પણ આવી રીતે શું થાય છે? પછી બધાના ધ્યાન, જે પણ સામાયિક વાળા હોય છે, વ્રતી હોય છે, જે સાધુપણામાં છે 48 મિનિટ સુધી, તો એમનામાં થોડાક આવા આસક્તિ વાળા ભાવ આવી ગયા, તો પછી શું થયું, એમના ભાવ બગાડવાના પાપ કોને લાગશે? નિમિત્ત તો આપણે બન્યા ને, એટલા માટે આપણને બધું પાપ લાગશે. એટલા માટે ક્યારે પણ એકદમ યાદ રાખવાનું, સામાયિકમાં કોઈને પ્રભાવના નહીં આપવાની, એમને કરવા દેવાનું શાંતિથી સામાયિક. આખો સામાયિક થઈ જાય પછી આપવાનું, જે આપવાનું હોય પ્રભાવનાઓ, વચમાં તો જરાય નહીં આપવાની, એમના ભાવ બગાડવાના આપણને પાપ લાગશે નહીં તો. અને પછી કેટલાક જણ શું, મને નહીં અપાઈ, મને નહીં મળી, એવી રીતે પણ થાય ને પછી ક્યારેક, કે મને નથી આપ, કેટલાકની નજર ત્યાં પડેલી હોય, હવે આવશે હવે આવશે, પછી બોલાવવાનું એમને, પ્રભાવના જે આપે છે એમને બોલાવવાનું, એ બધું ગડબડો ચાલે નહીં ચાલે ને વિચારવાનું, એ બધી ગડબડો થાય પછી, એટલે ત્યારે નહીં આપવાનું. બધું થઈ જાય બધાના સામાયિક પછી આપવાના, કે ઔષધો થઈ જાય, કારણ કે પૈસા પણ અડાય નહીં ને, તો એમના કટાસણા ઉપર પણ કેવી રીતે મુકાય, એ ખાસ ધ્યાન રાખવાનું. આવા પ્રકારની જે ચાલી ચાલુ છે એ બધું બંધ કરવાનું આપણને. પછી આગળ બીજું પોઈન્ટ છે કે કામળી કાળ હોય તો કામળી કાળમાં કટાસણું મસ્તક પર રાખીને અહીંયા ત્યાં ભાગવાનું નહીં, એટલે ઉજ્જૈનનું સંગઠો થતું, એટલે જો આપણને બહાર જવું પડતું હોય ઉપાશ્રયની બહાર, અને ત્યાં લાઇટ રેલી હોય, પ્રકાશ આવતું હોય, સચિત પ્રકાશ ઉજ્જૈ આવતું હોય, તો પછી મસ્તક ઉપર કટાસણું લઈને અહીંયા ત્યાં ભાગવું ન જોઈએ, એ ધ્યાન રાખવાનું.
કટાસણો નહીં, એનો વપરાશ નહીં કરાય, પણ કામળી હોય, શાલ હોય, ગરમ શાલ, એનો જ વપરાશ કરવો જરૂરી છે. એમાં પણ પ્રોપરલી મોટી શાલ હોવી જોઈએ, નાનકડા એક રૂમાલ જેટલી કે નાનકડા એવા કટાસણા જેટલી શાલ ન ચાલે, પણ મોટી લાંબી શાલ એવી હોવી જોઈએ કે વધારેમાં વધારે આપણું શરીરને ઢાંકી શકે એવા એવી મોટી બ્રોડ અને લાંબી શાલ હોવી જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. અને એને છૂટથી આખો ખોલીને આવી રીતે કવર કરવાની, એ ધ્યાન રાખવાનું. પછી બીજું પોઈન્ટ છે કે બારી બારણા હોય ને એમનો ઉપયોગ કરીએ ને આપણે ડોર્સ વિન્ડોઝનું, તો એવી જ રીતે ખોલબંધ નહીં કરાય. એટલે પ્રમાર્જના પૂંજ્યા પ્રમાર્જના પ્રમાર્જ્યા વિના એમના એમ જ બારી બારણા આવી રીતે ખોલબંધ નહીં કરાય. પણ દંડાસન હોય ને એનાથી પ્રમાર્જવાનું પહેલાં અને પછી ખોલબંધ જે હોય છે તો તે કરી શકાય. અને દંડાસન માટે પણ આપણે કહ્યું કે બધાનું પોતપોતાનું પર્સનલ હોવું જરૂરી છે, એ બધું લઈ લેવાનું માર્કેટમાંથી, હમણાં બધું લઈને રાખી દેવાનું ઘરે, તો જ્યારે પણ મન થાય તો આપણે કરી શકીએ. આખી ઔષધની કિટ બધાની પર્સનલ અલગ અલગ હોવી જરૂરી છે. આપણે ઘરવાળાઓ માટે બીજું બધું ગિફ્ટો લઈ આવીએ, એના કરતાં ઔષધ ગિફ્ટ, ઔષધનું કિટ હોય ને એ ગિફ્ટ આપવાનું ને ઘરવાળા વ્યક્તિઓને, એ બધું રાખવાનું ઘરમાં. પછી માત્રાની કુંડી હોય તો એ જ્યાર સુધી હાથમાં રહેલી હોય ને તો ત્યાર સુધી કમ્પ્લીટ મૌન રાખવું કમ્પલસરી છે, નહીં તો દોષ લાગે છે. ખાસ ધ્યાન રાખવાનું, હાથમાં હોય, આપણે પરઠી નથી અને જગ્યાએ મૂકી નથી, ત્યાં સુધી મૌન કન્ટિન્યુઅસ હોવું જરૂરી છે, એક શબ્દ પણ બોલાય નહીં. બીજું ગુરુ ભગવંતોને પણ આપણે જોઈએ ને કે માત્રાની કુંડી છે કે પરઠવા માટે જઈ છે તો એમને સ્ટોપ નહીં કરવાનું વચમાં, એમની સાથે વાતચીત તો બોલબોલ નહીં કરવાની, બોલબોલ કરાવવાનું પણ નહીં, બધું દોષ લાગે છે આપણને. એટલા માટે આ થોડીક વિવેક બુદ્ધિ આપણને રાખવી જરૂરી છે. એ ક્યારે આવશે, જ્યારે આપણે પોતે જ આ પોષત કરશું, પોતે જ એમની શૂઝમાં આપણે ઉભા રહેશું, એટલે એમની જગ્યા, એટલે એમનું જે જીવન છે એનો આસ્વાદ લેશું, પોતે જ એક્સપિરિયન્સ કરશું એક દિવસનું પણ પોષત, તો ત્યારે આપણે ખ્યાલ આવશે ને કે રૂલ્સ શું છે, કેવી રીતે સાદું જીવન જીવાય છે, તો ત્યારે જ આપણને આવશે ને આઈડિયા કે આ બધું નહીં કરાય, આ કરાય નહીં કરાય, પછી આપણને ખ્યાલ આવે. નહીં તો આપણે બેસી બેસીને શું ઉપદેશો આપતા હોઈએ ને કે આ મારા સાહેબને તો આવું કરવું જોઈએ, તો આવી રીતે કરે છે એ ને તે, પોતે આપણને આ બધું કરવું જોઈએ. અને બીજા કોઈ ઉપર ટીકા ટિપ્પણીઓ કરવી ના, કારણ કે એમના આચાર અલગ હોય, સાધુ ભગવંતોના આચારની ખ્યાલ આપણને હોય નહીં, બરાબર. આપણે પોતાના શ્રાવકના આચારોનો ખ્યાલ ન હોય અને આપણે બેસીને એમના ઉપર ટીકા ટિપ્પણીઓ કરીએ તો તે બરાબર નથી, નિંદાઓ કરવી નહીં જોઈએ. કેટલાક આપણા માટે નહીં ચાલે પણ એમના માટે ચાલતા હોય છે, એવા પણ હોય છે કે તેઓ લાભ અલાભ વિચારીને એવી રીતે એ કરી શકે છે જે આપણે નથી કરી શકતા, એવું પણ હોય. એ બધું આપણને ખ્યાલ ન હોય, શાસ્ત્રનું જ્ઞાન આપણને છે નહીં, આપણા પોતાના શ્રાવકના આચારો ખ્યાલ ન હોય ને તો સાધુના શું ખ્યાલ હશે આપણને. એટલા માટે બેસી બેસીને બધું નિંદાઓ કરવી ના જોઈએ, ધ્યાન રાખવાનું. પહેલા પોતે પ્રોપર પરફેક્ટ શ્રાવક બનવું જોઈએ, બરાબર, એ ધ્યાન રાખવાનું. અને શ્રાવકોની અંદર પણ એકબીજાને આ શું કરે છે, આ તો આવું છે ને તેવું છે, બધું નહીં કરવાનું જેમ તેમ કરે છે, નહીં, પોતે જ બેસ્ટ પરફેક્ટ કરવાનું, બીજો શું કરે છે એમાં જવું જ નહીં, એ ધ્યાન રાખવાનું. કારણ નહીં તો પછી ઔષધમાં પણ ત્યાં શું થઈ જશે, ચાલુ વિકથાઓ, નિંદા કુથલીઓ ચાલુ થઈ જાય તો પછી શું થાય. રોહિણીનું દૃષ્ટાંત યાદ રાખવાનું, એ ધ્યાન રાખવાનું. એવું નથી કે માત્ર જે લેડીઝ છે એ લોકો જ વિકથાઓ કરી શકે છે, જેન્ટ્સને પણ એ ધ્યાન રાખવાનું. શ્રાવકોએ પણ વિકથાઓમાં પડી નહીં જવાનું, નહીં તો એમને પણ રોહિણી જેવું આગળનું આવી રીતે દુષ્પરિણામો અને દુર્ગતિઓ પ્રાપ્ત થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. તો હવે બીજું આપણે વાત કરતા હતા કે હા, જ્યારે આવી રીતે આહાર કે નિહાર કોઈ પણ ક્રિયા હોય ને તો એમાં મૌન રાખવું જરૂરી છે, ભલે નિહારવાળી ક્રિયા હોય કે આહારની ક્રિયા હોય, એમાં આપણને મૌન રાખવું જરૂરી છે. અને બીજું એક પોઈન્ટ, ચરવડો હોય ને તો એ કેટલાકનું આપણે જોયું હશે ને કે પ્લાસ્ટિકનું હોય, ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટિકનું હોય કે કોઈકના સ્ટીલના, એલ્યુમિનિયમના, મેટલના હોય, તો એ બધા કેવી રીતે ચાલે, એ બધા હોય ને તો યુઝ નહીં કરતા આજથી, માત્ર લાકડાનું ચાલે,
કેવું હોવું જોઈએ, લાકડાનું હોવું જોઈએ. ક્યારે જોયું છે આપણા ગુરુ ભગવંતો પાસે જે આ હોય દાંડો હોય તે જોયું છે? મેટલનું દાંડું જોયું છે? મેટલનું હોય, સોનાનું સિલ્વરનું જોયું છે આવું દાંડું, કે પ્લાસ્ટિકનું સ્ટીલનું જોયું છે? લાકડાનું જ જોયું છે ને? લાકડાના જ પાત્ર જોયા છે, કઈ સ્ટીલના પાત્ર જોયા છે કે દંડાસન કે રજોહણ જોયું છે? આવા મેટલનું નહીં હોય. આ ચારિત્રના ઉપકરણો છે જે એવા મટીરિયલથી બનેલા હોવા જોઈએ લાકડાના, કે જે બહુ એના ઉપર આસક્તિ ભાવના આવી જાય, એટલા માટે લાકડાનું એવી રીતે બનતા હોય છે. તો જેવી રીતે પરંપરા ચાલી છે ને, ચાલતી હોય છે, એવી જ રીતે ફોલો કરવાની. નવી નવી હવે સોનાના ને બધા કે આવા સ્ફટિકના કે આવા આવા લેવા ના જોઈએ કે જેના ઉપર આસક્તિના ભાવ આવી જાય, સ્ટીલના કે આવા આવા ચાંદીના. હા, ચાંદીના પણ ચરવાડા રાખે, આસક્તિ ભાવ આવી જાય, એટલે આવા ચાલે જ નહીં. જોયા છે ગુરુ ભગવંતો પાસે ચાંદીના જોયા છે દાંડા, સિલ્વરના જોયા છે? નહીં હોય ને, લાકડાના ચાલે. ઓઘાની દાંડી જોઈ છે સિલ્વરવાળી? નહીં ચાલે. આ બધા ચારિત્રના ઉપકરણ છે, બધાના ઓનલી લાકડાના જ હોવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. એક ક્વેશ્ચન આવેલું છે દેશાવગાસિક વ્રત વિશે, દસમું દેશાવગાસિક વ્રત વિશે ક્વેશ્ચન છે કે દેશાવગાસિક કરીએ તો તે દિવસે રાતના બહાર ગામ જવાની રાતની ટ્રેન હોય તો તે ચાલે કે નહીં? તો તે નહીં ચાલે. ટ્રેનમાં આપણને જવું હોય ને તો જ્યાં તે ટ્રેન જવાની હોય તેટલી દિશા પછી ધારવી પડે, અને પછી હિંસાનું તો પાપ આપણને લાગી ગયું ને, કારણ કે આટલું ટ્રેન જે જેટલી ટ્રાવેલ કરશે તો એટલું પછી દોષ લાગશે ને, એટલા બધા જીવોની હિંસા થશે. તો પછી એ દિવસે આપણે દેશાવગાસિક વ્રતનું કાંઈ મહત્વ રહેતું નથી. પછી એના કરતાં શું કરવાનું? એ દિવસે નહીં કરવાનું દેશાવગાસિક, પણ બીજા કોઈ દિવસે કરી લેવાનું. બરાબર, એટલે એમાં ઉચિત શું થાય છે કે બીજા કોઈ દિવસે આપણે લઈએ ને દેશાવગાસિક વ્રત, તે વધારે ઉચિત છે. એટલે એ જ દિવસે નહીં લેવાનું, એ ધ્યાન રાખવાનું. એ દિવસે સામાયિક કરી લેવાનું. બરાબર, પણ દેશાવગાસિકમાં પછી મેઇન તો એ જ છે ને કે દિશાનું પરિમાણ હોવું જોઈએ, એમ એ જ મેઇન છે. તો મુખ્ય જે એનું પ્રયોજન છે, જે ઉદ્દેશ છે, તો એ જ સચવાતું નથી જો આપણે આટલી લાંબી ટ્રાવેલિંગો કરીએ તો. એટલા માટે એ અવોઇડ કરવાનું, એ દિવસે નહીં કરવાનું. જો કરીએ જ છીએ તો એકદમ શુદ્ધતાથી ઉત્કૃષ્ટ રીતે પાલન કરીએ તો એમાં મજા છે ને, ફળ પણ ઉત્કૃષ્ટ આવે, એટલા માટે તે ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન છે કે કોઈકને કરતા જોઈએ તો એને કહેવું કે નહીં, કટાસણો પગથી ઉચકતા હોય તો? તો એવી રીતે આપણે હા કહી શકીએ છીએ, પણ કેવી રીતે? એમનો ક્વેશ્ચન છે, રિપીટ કરીએ, કે કોઈક આવી રીતે પગથી કટાસણો ઉચકતા હોય તો એમને કહી કહેવાનું કે નહીં? તો એમ તો આપણને શું આવી રીતે જે હોય ને શિખામણો, તો એ સમજીને વિચારીને આપવાની, વિવેકપૂર્વક આપણે કરી શકાય કે જે સામેવાળો વ્યક્તિ છે એને ધર્મ આરાધના કે ધર્મ ક્રિયા ઉપર કે આપણા ઉપર દ્વેષના ભાવો આવી ન જાય ને, એવી રીતે કહેવાનું, કહેવાનું હોય તો. નહીં તો પછી આખો થઈ જાય, આખો ક્રિયા પછી કહી શકાય અથવા તો સમજાવી શકાય, પણ પ્રેમપૂર્વક સમજાવવાનું એટલે ચાલે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રભાવના પ્રતિક્રમણથી પહેલા આપી શકાય કે નહીં? તો આપણે પ્રતિક્રમણથી પહેલા આપીએ ને તો પછી પૈસા બધાને સાચવવા પડે, પછી એમને પાસે રાખવું પડે, એ અડાઈ જાય. અને પછી કોઈકને જો એમ જ્ઞાન ન હોય કે તેને અડાય નહીં, પૈસાને અડાય નહીં, એવી રીતે કોઈકને ખ્યાલ ન હોય તો પછી આપણે નિમિત્ત બનીએ દોષના. આપણને લાગે એ લોકો જો અડી લે પૈસાને અને સાથે આવી રીતે રાખે, સાચવીને કે પૈસા મળ્યા છે તો બેગમાં સાથે મૂકું, સાચવીને રાખું, એવા ભાવો આવી જાય, આસક્તિની વૃદ્ધિ થાય, તો એ બધું આપણને પાપ લાગે. એટલા માટે બેસ્ટ શું છે, આખી ધાર્મિક ક્રિયા પતી ગઈ એના બાદ એકદમ લાસ્ટમાં આ પ્રભાવનાઓ આપવી જરૂરી છે. બરાબર, તો આપણને પણ એવું એક ઉલ્લાસ આવે ને કે આટલા બધા જે સામાયિક કરનારા, પોષિત કરનારા જે મહાનુભાવો છે, ભાગ્યશાળીઓ છે, આટલી બધી સરસ ક્રિયા કરી છે, એમને આપણે અનુમોદનાના રૂપે આપણે આવી રીતે પ્રભાવના આપી રહ્યા છીએ. તો એટલે લાસ્ટમાં આપવાની, અને જે એ જે સ્વીકારનારા, જે પ્રભાવના સ્વીકારનારા છે ને, એમના પણ ભાવો એવા જ હોવા જોઈએ કે બહુ સરસ એવી આરાધના કરી છે, અનુમોદનાના ભાવો હોવા જોઈએ, એવી રીતે ધ્યાન રાખવાનું.
અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ બાથ શુડ નોટ બી ટેકન ધેન હાઉ ટુ ડુ દ્રવ્ય પૂજા. તો એ નથી કરાતું એ દિવસે. પૌષદ જે દિવસે આપણે કરીએ ને, તો એ જે દિવસે આપણે પૌષદ કરીએ, તો એ દિવસે આપણને સ્નાન કરવાનું હોતું નથી, એટલા માટે એ દિવસે પછી નહીં થાય. બરાબર, દિવસનું પૌષદ આપણે હોય ને તો પછી નહીં કરાય. પણ હવે રાત્રિનું પૌષદ હોય તો પછી, માત્ર રાત્રિનું પૌષદ કરીને ઓનલી, તો પછી તે દિવસે પછી આપણે કરી શકાય છે. પણ એમાં પણ એ ધ્યાન રાખવાનું કે સ્નાન પણ એવી રીતે નહીં કરવાનું કે શરીર સત્કાર માટે, કે હવે પૌષદ કરવાનું છે તો બહુ સરસ, એટલે એ પ્રયોજનથી સ્નાન નહીં કરવું જોઈએ. પણ માત્ર હું પ્રભુ પૂજા માટે જે સ્નાન વિધ, જે અંગ શુદ્ધિની જો વિધાન છે, તો એટલા માટે હું સ્નાન કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું તમે ઈચ્છામિ દુક્કડમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણમ.